નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોની અંદર આપણે જોઈ લેશું કે એબીસીઆઈડી બનાવવામાં જે પ્રોબ્લેમ આવી રહ્યા છે એવા તમામ સ્ટુડન્ટો વિડીયો લાસ્ટ સુધી જોજો તમારો એબીસીઆઈડી આ વિડીયોથી જ બની જશે માય પ્રોમિસ અચ્છા ઘણા બધાને એવા પ્રોબ્લેમો આવી રહ્યા છે કે આધાર કાર્ડ સેન્ટર પર જાય છે તો ત્યાંથી એવું જણાવે છે કે સર્વર ડાઉન છે અથવા તો નોટ વેરીફાઈ બતાવે છે એવા ઘણા બધા પ્રોબ્લેમો છે વિડીયો લાસ્ટ સુધી જોવાનું છે તમારું એબીસીઆઈડી આ વિડીયોથી જ બની જશે તમારું કામ એટલું જ છે કે આધાર કાર્ડ સેન્ટર પર જવાનું છે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાનું છે અને ત્યાંથી સ્લીપ લેવાનું છે સ્લીપ લઈને ચોવીસ કલાક ગણી લેવાના છે ચોવીસ કલાક પછી વિડીયોમાં આપેલા સ્ટેપ મુજબ પ્રોસેસ કરી દેવાનો છે એટલે તમારો તમારું એબીસીઆઈડી બની જશે સૌથી પહેલાં ડિજિલોકરની વેબસાઇટ પર જવાનું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મેરી પહેચાન પણ નહીં પરંતુ ડીજી લોકની વેબસાઇટ પર જવાનું છે એની અંદર તમારે સાઇન ઇન પણ ક્લિક કરવાનું રહેશે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાયકન હિટ કરી દો જેથી કારણે ઝડપથી તમને આવી માહિતી મળતી રહેશે લાઇક કરીને સમર્થન દેજો શેર કરજો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને હેલ્પ થાય ઘણા બધાને પ્રોબ્લેમ આવી રહ્યા છે આ વિદ્યાર્થી અમને હેલ્પ થઈ જશે તો ડિજિલોકરની વેબસાઇટ પર જવાનું સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે જેવું સાઇન ઇન પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે અહીંયા તમારે અપ પર ક્લિક કરવાનું રહેશે સાઇન અપ પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે અહીં આધાર કાર્ડ મુજબ તમારી બધી ડિટેલ ફિલ કરવાની છે પહેલાં તમારું ફૂલ નેમ આધાર કાર્ડ મુજબ ત્યારબાદ આધાર કાર્ડ મુજબ તમારી બર્થડેટ ત્યારબાદ તમારું ઝેન્દર અને જે મોબાઈલ નંબર અપડેટ મળાવ્યો છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ સિક્યુરિટી પિન બનાવવાનો છે અચ્છા આ એ આંકડામાં બનાવવાનો હોય છે સિક્સ ડિજિટનો ત્યારબાદ તમારું એક્ટિવ ઈમેલ એડ્રેસ લખવાનું છે અને ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર જે હોય એ લખી દેવાનો છે અને લાસ્ટમાં સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે સબમિટમાં ક્લિક કરશો એટલે લિંક કરાવેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરીને સબમિટ કરી દેવાનું રહેશે આ રીતે તમારો આ ડિજિલોકરનું એક આઈડી બની ગયું છે આની અંદર નીચે તમે જોઈ શકો છો કે ન્યૂ ઇન ડિજિલોકરની અંદર બધી સ્લાઇડો ચાલી રહી છે ઘણી બધી સર્વિસીસ છે તો એની અંદર તમારે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારી આ આધાર કાર્ડની મુજબની જે ડિટેલ છે અહીંયા શો થઈ જશે નીચે સ્ક્રોલ કરવાનું છે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ પર ક્લિક કરવાનું છે ત્યાં યુનિવર્સિટી સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરવાનું છે અને નીચે ઇન્સ્ટિટ્યુટ નેમ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે પણ યુનિવર્સિટી હોય એ યુનિવર્સિટી સિલેક્ટ કરી દેવાની રહેશે આ રીતે ઓલ ઓવર ઇન્ડિયાની યુનિવર્સિટી અટેચ છે તમારી જે પણ યુનિવર્સિટી પ્રોપર નામ જાણીને એની પર સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ઓકે પણ ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે ગેટ ડોક્યુમેન્ટ પણ ક્લિક કરી દેવાનું રહેશે તમે જેવું ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારા જે પણ ડેટા છે એ ફેચિંગ માટે જશે આ રીતે નીચે મેસેજ શો કરે છે જોઈ શકો છો તમે કન્ફર્મેશન માટે તમારા ડેટા ગયા છે ફેચિંગ થશે તમારા જેવા ડેટા આવશે મેચિંગ થઈ જશે એટલે આ સક્સેસફુલી આ રહ્યું તમારું એ આઈડી કાર્ડ આ બની ગયું છે હવે જાણજો હવે આપણે પીડીએફ જનરેટ કરવાનું છે તો સૌથી પહેલાં એ આઈડી કાર્ડ આની પર સેન્ટરમાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતનું ઓપ્શન આવી જશે અહીંયા તમારે ઓપન પર ક્લિક કરી દેવાનું રહેશે આ મોબાઈલમાં જ પ્રોબ્લમ આવશે ડાઉનલોડ કરી દેવાનું રહેશે જેવું ડાઉનલોડ થઈ જશે એટલે તમારો એબીસી આઈડી કાર્ડ પીડીએફમાં જનરેટ થઈ ગયું હશે તમે જોઈ શકો છો આ રીતે તમારું એ આઈડી કાર્ડ બની ગયું છે તો સિમ્પલ છે આમાં કોઈ વધારે મહેનતનું કામ નહીં હતું બરાબર તો આ રીતે તમારું એ આઈડી કાર્ડ બની જશે ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવી રહ્યા છે એવા તમામ તમારા મિત્રોને શેર કરો એમને હેલ્પ થઈ જશે એમના મુખ પર જે પણ સ્માઈલ આવશે એના હગદાર તમે જશો અને હેલ્પ કરવું જ જોઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું નામ બર્થડે ડે અને એ આઈડી હવે તમારી જે પણ યુનિવર્સિટી હોય તેને એ આઈડી અહીંયાથી લખીને આપી દેવાનો છે અને આ પીડીએફ તમારે કાયમી ધોરણે સાચવીને રાખવાની રહેશે